નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે તમારી સાથે સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો અઠ્યાવીસ વર્ષ બાદ બાબરી વિધવંસ કેસમાં આજે ચુકાદો આવ્યો છે લખનઉ સ્થિત સીબીઆઈ ની વિશેષ કોર્ટ છ ડિસેમ્બરે ઓગણીસો ને બાણું ના રોજ તોડી પાડવામાં આવેલા કેસમાં કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે આ પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી ઉમા ભારતી જેવા અનેક મોટા નેતાઓ આરોપી હતા કોર્ટે કહ્યું છે કે આ ઘટના અચાનક બની હતી અને આરોપી વિરુદ્ધ પૂરતા પ્રમાણમાં પુરાવા નથી દાયકાઓ જૂના કેસમાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી સાક્ષી મહારાજ સાધ્વી ઋતુભરા વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપતરાય અને વિનય કઠિયારીયા મહંતૃત્યુગોપાલ દાસ રામવિલાસ વેદાંતી ધરમદાસ ડોક્ટર સતીષ પ્રધાન સહિત બત્રીસ આરોપી જાહેર કર્યા હતા અને આ કેસમાં કુલ ઓગણપચાસ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા એફઆઈઆર દાખલ થઈ હતી જેમાંથી હાલ બત્રીસ આરોપીઓ જીવિત છે ચુકાદો સંભળાયો ત્યારે બત્રીસ આરોપીઓમાંથી ફક્ત છ આરોપીઓ કોર્ટમાં હાજર ન હતા જ્યારે છવ્વીસ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા બાકીના આરોપીઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં સામેલ રહ્યા હતા જજ એસ કે યાદવે કહ્યું છે કે પૂરતા પુરાવા નથી અને નેતાઓએ ભીડને રોકવાની કોશિશ કરી હતી રિપોર્ટ અને ગુજરાત ન્યૂઝ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પીજીવીસીએલ કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ અને પીજીવીસીએલ એસસીઈ સાથે મીટિંગ મળી હતી જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરાઈ હતી આજરોજ જૂનાગઢ જિલ્લાના માગરોડ કચેરી ખાતે નાયબ અધિક્ષક ઇજનેર અને ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક મળી હતી જેમાં આગેવાનો દ્વારા ખેડૂતોના વીજને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે વીજ પોલ નબળા વાયરો તાર જૂના થઈ ગયા હોવા છતાં ન બદલવા વગેરે જેવી બાબતે ચર્ચા કરાઈ હતી ખેડૂતોના મોટાભાગના પ્રશ્નોની નાયબ અધિક્ષક ઇજનેર દ્વારા કાર્યપાલક સાથે ચર્ચા કરી સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમજ કિસાન સંઘ દ્વારા આવી ઓગણીસ જેટલી સમસ્યાઓ લેખિતમાં પણ આપવામાં આવી હતી જેમાં બાકી રહેતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થાય તેવી ખાતરી આપવામાં આવી હતી આજે અમારે પીજીવીસીએલના એસી સાહેબ સાથે અગાઉ વાત થયા મુજબ તે અમારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ખાસ માંગરોળ મુકામે આવ્યા છે અમારા ખેડૂતો અને અમારા ભારતીય કિસાન સંઘના જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ સોશિયલ ડિસ્ટન્સ સાથે સાહેબની સાથે મળ્યા અને અમારા પ્રશ્નોની રજૂઆત કરી છે મોટાભાગના પ્રશ્નો સાહેબે અહીંયા બેસીને જ તેના ડેપ્યુટી કાર્યપાલક સાહેબ શ્રી એન્જિનિયરો સાથે ચર્ચાઓ કરી અને તે તાત્કાલિક ધોરણે સોલ્વ થાય તેના માટેની સૂચના પણ આપી દીધી છે અને એકદમ હકારાત્મક વાત કીધી છે અમને પોલિસી મેટરના જે બે ચાર અમારા મુદ્દા અને પ્રશ્નો છે તેની રજૂઆત પણ તે સરકારમાં કરશે અને અમારા લેવલે પણ અમે તે વાતની રજૂઆત કરશું મોટાભાગના પ્રશ્નોમાં તો લાઇટના ઝટકા આવવાનો પ્રશ્ન હોય તાર ઢીલા પડી ગયા હોય તાર ક્યાંય તૂટતા હોય અવારનવાર ક્યાંય લાઇટ બદલાવવાને જૂના જર્જરિત થાંભલાઓ તાર હોય તે મુદ્દાની પણ વાતો થઈ છે તે કામ હમણાં તે લોકોનું ધીમી ગતિથી શરૂઆત કરી છે પણ કામ તે ઝડપથી પૂર્ણ કરશે તે અમને આશ્વાસન આપ્યું છે અને બાહેધરી પણ એને આપી છે સાથે બારોટ અને

ભોગવવું આવે છે તો તેને માટે એક આવેદનપત્ર આપવા માંગીએ છીએ અમારી સરકારશ્રીને માગણી છે કે અમારો જે ધંધો છે મંડપ ડેકોરેશન ફરાજખાનાનો તો અમારે જે સો માણસની પરમિશન આપી છે એ વધારીને વધુમાં વધુ જગ્યામાં અમે વધુમાં વધુ માણસો સાથે આ પ્રોગ્રામ કરીએ અને અમારા ધંધાને વેગ મળે અમારા જે ધંધાદારી વેપારીઓ છે એ લોકોને આજીવિકા મળે જે અત્યારે ઝીરો આજીવિકા છે અમારી અને અમારે ગોડાઉન ભાડાની બધી જ તકલીફ છે તો સરકાર જે અમને કઈ રાહત કરે અને વધારે વધારે માણસોને પરમિશન આપે એવી અમારી માંગણી છે તરબેઝ કંસારા એન ગુજરાત ન્યૂઝ બારડોલી માલપુર તાલુકાના સોનિકપુર અને મેડી ટીંબાથી ભેમપુર હાઇવેની જોડતા બે પોઈન્ટ છ કિલોમીટરના ડામર રોડનું માલપુન્ડા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ જ્વાલાના હસ્તે ખાત મૂરત કરાયો હતો માલપુર તાલુકાના સોનિકપુર અને ટીંપા ગામથી ભેમપુર હાઇવેને જોડતા બે પોઈન્ટ છ કિલોમીટરના ડામર રોડનું પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપ તેમજ માલપુર મંડળ પ્રમુખ મુકેશસિંહ યુવા મોરચા માલપુર પ્રમુખ હર્ષ પંડ્યા મહામંત્રી શરદભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના માલપુર પથંગના હોદ્દેદારો કાર્યકરો અને સરપંચ હાજર રહ્યા હતા

માલપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વન અને આદિજાતિ વિકાસ મંત્રીને પત્ર લખી માલપુરના વર્તમાન ધારાસભ્ય જશુ પટેલના પુત્ર નિશ્ચલ પટેલ તેમજ તેના સંબંધી શિવ કન્સ્ટ્રક્શન અને તેમના મિત્રએ વન વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓની મિલી ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો આક્ષેપ કરતો પત્ર લખ્યો છે પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે માલપુર પંથકમાં વન વિભાગના જુદા જુદા કામો અંતર્ગત વીસ લાખથી સોલ વંશી મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવાની હતી પરંતુ જશુ પટેલના પુત્ર અને તેના સંબંધીઓને આ કામ આપી દેવામાં આવ્યું છે વનવિભાગના અધિકારી દ્વારા નિશ્ચલ પટેલ શિવ કન્સ્ટ્રક્શન અને સુમિત એસ પટેલને વનવિભાગની કામગીરીના દસ વર્ષના અનુભવના ખોટા પ્રમાણપત્રો આપવામાં આવતા આ અંગેની ફરિયાદ મંત્રી ગણપત વસાવાને ઘટતાં જિલ્લામાં બે ફોરેસ્ટની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી માલપુરના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય અવારનવાર એકબીજાની સામે આક્ષેપો લઈને આવતા જ હોય છે ત્યારે પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર અને સગા સંબંધીઓ પર લાગેલા આક્ષેપમાં કેટલું તથ્ય છે એ તો હવે વધુ તપાસમાં બહાર આવશે બ્યુરો રિપોર્ટ અને ગુજરાત ન્યૂઝ માલપુર તો હાલના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ નમસ્કાર